नमस्कार विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन यूट्यूब चैनल पर आपनों फरीथी स्वागत छे। धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र अने एमां आपणे चेप्टर नंबर 5 आवृत्ति वितरणनी विषमता भणी रह्या हता, जेमां आपणे छेल्ले स्वाध्याय 5 सेक्शन डी पूरो कर्यो हतो। तो हवे सेक्शन एफमां ध्यान आपो। तो सेक्शन एफमां आपणे जोईए तो दाखला नंबर कयो जोवानो छे, तो के दाखला नंबर पहेलो जे आपणने पेज नंबर 212 पर आपेलो छे। पेज नंबर 212। तो હવે જો ધ્યાન આપો તો અહીંયા શું આપેલું છે અને શું મેળવવાનું કહ્યું છે, તો કે બાવલીની પદ્ધતિ પરથી આપણે શું મેળવવાનો છે, વિષમતાંક મેળવવાનો છે। તો બાવલીની પદ્ધતિ માટે આપણે Q1 Q3 અને મધ્યસ્થ એમ મેળવવો પડશે। તો આપણે ડ્રાઇવિંગના કલાક પણ અહીંયા ચડતા ક્રમમાં આપણે ગોઠવવા પડશે। ડ્રાઇવિંગના કલાક અને અકસ્માતની સંખ્યા तो ड्राइविंग ना कलाक नी जो बात करिए तो 0, 1, 1.5, 2, 2.5, 3, 3.5 અને 4। જ્યારે અકસ્માતની સંખ્યા 1, 2, 2, 1, 2, 3, 4, 5। જ્યારે કુલ ટોટલ આનો આપણે મેળવીએ, પહેલા આપણે શું મેળવશું, સંચય આવૃત્તિ, એટલે 1, 3, 5, 6, 8, 11, 15 અને 20। તો અહીંયા શું આવી જશે, 20। હવે આપણે પહેલું તો Q1 મેળવીશું, તો Q1 બરાબર શું આવશે, તો કે 1N+1/4 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। તો જો અહીંયા ધ્યાન આપો તો 1N+1 એટલે કેટલા થશે, 20 વત્તા 1 ના છેદમાં 4 બરાબર કેટલા થશે, 21/4 એટલે 5.25મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। તો Q1 બરાબર 5.25 એટલે 5માં નહીં આવે, 6માં આવશે, એટલે Q1 બરાબર કેટલા કલાક થશે, તો કે 2 કલાક। Q1 બરાબર આપણને મળી ગયું 2 કલાક। હવે આપણે કોનો મેળવવાનો છે, તો કે Q3 મેળવવાનો થશે। તો Q3 મેળવીએ તો Q3 બરાબર 3N+1/4 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। તો જો ધ્યાન આપો તો 3N+1 એન કેટલા છે, તો કે 20 વત્તા 1/4, તો કેટલા થશે, તો કે 15.75મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। તો 15.75 ક્યાં આવશે, 15માં નહીં આવે, 20માં આવશે, એટલે 4 કલાક Q3। હવે આપણે શું લેવાનું છે, એમ મધ્યસ્થ, તો મધ્યસ્થ એટલે N+1/2મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। N+1/2મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન તો કેટલા થશે, તો અહીંયા ધ્યાન આપો તો N+1 એટલે 20 વત્તા 1/4 બરાબર 10.5મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। હવે 10.5 ક્યાં આવશે, તો કે 11માં, તો સામેનું મધ્યસ્થ માટે કેટલા કલાક આવ્યા, તો કે 3 કલાક, અવલોકન 3 કલાક। હવે આપણે શું જોવાનું છે, તો કે બાવલીની પદ્ધતિએ વિષમતાંક મેળવવાનો કહ્યું છે, તો જે બરાબર Q3+Q1-2m છેદમાં Q3-Q1, તો 4 વત્તા 2, 2 ગુણ્યા 3 છેદમાં 4-2 બરાબર 6-6 ના છેદમાં 0, સોરી 6-6 ના છેદમાં 2 એટલે 0 ના છેદમાં 2। તો બાવલીની પદ્ધતિએ વિષમતાંક આપણને કેવો મળ્યો, 0, અને બાવલીની પદ્ધતિએ વિષમતાંક 0 મળે, એટલા માટે આપણે અહીંયા અર્થઘટન શું કરી શકીએ, તો કે સંમિત આવૃત્તિ વિતરણ। શું અર્થઘટન થઈ શકે, તો કે સંમિત આવૃત્તિ વિતરણ, સંમિત આવૃત્તિ વિતરણ। આવું અર્થઘટન પૂછ્યું હોય તો લખવાનું થશે, અહીંયા પૂછેલું નથી, કદાચ તમને કોઈ પેપરમાં પૂછી લે તો તમારે લખવાનું, 0 વિષમતાંક હોય એટલે સંમિત આવૃત્તિ વિતરણ। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો દાખલા નંબર 2, પેજ નંબર 212।
जो अंदर बात करिए तो शू आपेलो छे तो के मध्य किंमत आपेली छे परंतु तापमान माइनस दस थी नीचे गयल नथी। मध्य किंमत केटली आपी छे तो के माइनस पांच पांच बार अठार अने पच्चीस। ज्यारे दिवसनी संख्या तो दिवसनी संख्या आपी छे पच्चीस पैंतीस एक सौ पांच एक सौ पच्चीस अने पंचोतेर। परंतु अहीं एक वस्तु ध्यान रखवानी के आ हमेशा एक वर्ष आप्यो एटले केटला दिवस थशे त्रणसो अने पांसठ। बीजू आपणे आगळ एक वात करीए तो शुं लेवानुं छे तो के एफ एक्स आपणे मेळवानुं छे અને એફ એક્સ નો સ્ક્વેર મેળવવાનો કારણ કે મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવવું ફરજિયાત છે। તો પાંચ ગુણ્યા પચીસ એટલે માઇનસ એકસો પચીસ એકસો પચીસ ગુણ્યા ફરીથી પાંચ કરીએ એટલે કેટલા થશે તો કે પ્લસ છસો પચીસ। પાંત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો પંચોતેર ગુણ્યા ફરી પાંચ કરીએ એટલે આઠસો પંચોતેર। એકસો પાંચ ગુણ્યા બાર એટલે બારસો સાઠ ગુણ્યા બાર કરીએ એટલે કેટલા થશે તો કે પંદર હજાર એકસો વીસ। एक सौ पच्चीस गुणिया अठार एट बीस सौ पचास गुणिया फरी अठार करिए चालीस हजार पांच सौ। पंचोतेर गुणिया पच्चीस एट अठार सौ पंचोतेर गुणिया फरी पच्चीस करिए मध्य किंमत साथ गुणिए एटले केटला थशे छेतालीस हजार आठ सौ पंचोतेर। तो हवे आ बेनो आपणे शुं मेळवी लईशुं सरवाळो मेळवी लईशुं। तो ऊपर एक माइनस छे एने खास ध्यान राखवानुं सरवाळामां एड न थई जाय। कुल सरवाळा जे चार अवलोकनोनो करो एमांथी शुं करवानुं थशे तो के बाद करवानुं थशे। तो ध्यान राखवानुं छे हवे बात करीए तो अहीं आवशे त्रण पांच हजार चार सौ पांत्रीस। જ્યારે અહીંનું ટોટલ થશે દ એક લાખ ત્રણ હજાર નવસો પંચાણું। તો એક્સ બારની વાત કરીએ તો એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સના છેદમાં એન બરાબર શું આવશે તો કે પાંચ હજાર ચારસો પાંત્રીસ ભાગ્યા ત્રણસો પાસઠ બરાબર એક્સ બાર બરાબર કેટલા દિવસ થશે તો કે ચૌદ પોઈન્ટ નેવ્યાસી સેલ્સિયસ। ચૌદ પોઈન્ટ નેવ્યાસી સેલ્સિયસ। હવે એસની વાત કરીએ તો વર્ગમૂળમાં સિગ્મા એફ એક્સનો સ્ક્વેર છેદમાં એન માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર તો કેટલા થશે તો કે એક લાખ ત્રણ હજાર નવસો પંચાણું ભાગ્યા ત્રણસો પાસઠ માઇનસ ચૌદ પોઈન્ટ નેવ્યાસીનો સ્ક્વેર। તો અહીંયા ધ્યાન આપો તો બરાબર કરીને લખીએ તો બસો ચોર્યાસી પોઈન્ટ બાણું માઇનસ બસો એકવીસ પોઈન્ટ ને એકોતેર અને બાદબાકી કરીએ તો કેટલા થશે તો કે ત્રેસઠ પોઈન્ટ ને એકવીસ અને ત્રેસઠ પોઈન્ટ એકવીસનું વર્ગમૂળ મેળવી લઈએ તો સાત પોઈન્ટ પંચાણું સેલ્સિયસ તાપમાન। આ આપણા માટે શું થઈ ગયું પ્રમાણિત વિચલન। હવે આપણે શું મેળવવાનું છે તો કે હવે મધ્યસ્થ મેળવવાનું છે પણ એના માટે આપણે વર્ગ મેળવવા પડશે। તો પહેલા તો તાપમાન લખીએ વર્ગ મેળવીએ અને પછી એનું સીએફ કરીએ। તો તાપમાન મેળવીએ તો જો માઇનસ દસ થી મોટા ઓછું નથી એટલે શરૂઆત ક્યાંથી થશે માઇનસ દસ થી તો માઇનસ દસ થી મધ્ય કિંમત પાંચ હોય તો ઉધ્વ સીમા બિંદુ કેટલું આવે તો જો અધ સીમા બિંદુથી મધ્ય કિંમતનું અંતર કેટલું આવ્યું પાંચ માઇનસ દસ થી માઇનસ પાંચ એટલે પાંચ તો મધ્ય કિંમતથી ઉધ્વ સીમા બિંદુનું અંતર પણ પાંચ આવશે એટલે માઇનસ પાંચ થી પાંચ એકમ જોઈએ એટલે ઝીરો। અહીંયા ઝીરો થી પાંચ તો પાંચ થી દસ દસ થી બાર એટલે બે એકમ આવ્યા તો બાર થી ચૌદ ફરી બે એકમ પછી અહીંયા ચૌદ બનશે ચૌદ થી અઢાર એટલે ચાર એકમ આવ્યા તો અઢાર થી ચાર એકમ એટલે બાવીસ બાવીસ થી પચીસ એટલે ત્રણ એકમ આવ્યા તો પચીસ થી ત્રણ એકમ એટલે અઠ્યાવીસ। તો આ આપણા તાપમાનના શું ભાઈના વર્ગ। હવે આપણે શું મેળવવાના છે સીએફ તો પચીસ પચીસ વત્તા પાંત્રીસ સાઠ સાઠ વત્તા એકસો પાંચ એકસો પાંચ એટલે એકસો પાસઠ વત્તા એકસો પચીસ એટલે બસો નેવું વત્તા પંચોતેર એટલે ત્રણસો ને પાસઠ। તો હવે એમ વર્ગની વાત કરીએ તો એમ વર્ગ બરાબર એન બાય ટુ મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ એન બાય ટુ મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ। હવે જો અહીંયા ધ્યાન આપો તો એમ વર્ગ બરાબર કયો વર્ગ આવશે તો કે
365 ભાગ્યા 2 અને 365 ભાગ્યા 2 કરીએ એટલે m વર્ગ બરાબર 182.5 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો m વર્ગ 182.5 માં ક્યાં આવશે તો જો અહીંયા ધ્યાન આપો 165 માં નહીં આવે 290 માં આવશે એટલે 14 થી 22 તો l બરાબર કેટલા આવશે 14 cf બરાબર કેટલા આવશે 165 F બરાબર કેટલા આવશે તો કે 125 અને C બરાબર કેટલા આવશે તો 14 થી 22 એટલે 8 નું અંતર તો M બરાબર L + n/2 - CF / F / C બરાબર 14 વત્તા n/2 એટલે 182.5 - CF કેટલા આવશે 165 / 125 / 8 તો 14 વત્તા 17.5 / 8 ના છેદમાં 125 તો 14 વત્તા 17.5 / 8 કરીએ અને ભાગ્યા 125 કરીએ તો કેટલા થશે તો કે 1.12 17.5 / 8 કરો એટલે કેટલો જવાબ આવે 140 અને 140 / 125 એટલે 1.12 બરાબર કેટલા થશે તો કે 15.12 સેલ્સિયસ આ શું આવ્યું તાપમાન આ શું આવ્યું મધ્યસ્થ તાપમાન હવે આપણે શું મેળવવાનો છે વિષમતાંક અહીંયા ધ્યાન આપો દરેક વિદ્યાર્થી મિત્રોએ J બરાબર 3 કૌંસમાં x બાર - m / s બરાબર 3 કૌંસમાં x બાર કેટલો આવ્યો તો કે 14.89 - 15.12 / s બરાબર કેટલો આવ્યો 7.95 તો 3 કૌંસમાં - 0. ને કેટલો આવશે તો કે 23 / 7.95 હવે 3.3 / - 0.23 એટલે કેટલા થઈ જશે તો કે 3 / - 0.23 તો આપણે ગુણાકાર કરીએ એટલે - 0.69 - 0.69 / 7.95 બરાબર આપણને જવાબ કેટલો મળવા પાત્ર છે તો કે જવાબ આપણને મળશે - 0.12 જવાબ કેટલો મળવા પાત્ર છે જે બરાબર - 0.12 તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 અહીં પૂરો કર્યો જો ફરીથી એક વખત ધ્યાન આપો તો આપણને શું આપ્યું છે તો ધ્યાન આપીએ તો એક અહીંયા ફરીથી ધ્યાન આપો તો 3 / 0.23 એટલે આપણને - 0.69 અને / 7. આપણે કેટલા કરવાના છે 95 એટલે અહીંયા 0.08 જવાબ આવે છે 0.08 અથવા 9 પણ તમે લખી શકો છો તો આ આપણો દાખલા નંબર 2 અહીંયા પૂરો કર્યો દાખલા નંબર 3 થી આગળના વિડિયો ભાગમાં જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નવા વિડિયો ભાગમાં ત્યારે દાખલા નંબર 3 થી આગળ જોઈશું તો અમારી YouTube ચેનલ RM Education સાથે જોડાયેલા રહો અમારા દરેક વિષયના વિડિયો જોતા રહો થેન્ક યુ